ખેડમાં ભાષણમાં જે રોકનાર મોલાના હવે ખુલશે રાસ પોલીસ વિભાગ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થાય તેવી સંભાવના છે મોલાના સલમાન અઝરી એક દિવસના પોલીસ વિભાગ પરવાની જાણકારી છે ત્યારે પોલીસ વિભાગ દરમિયાન કેટલાય વણ ઉકેલ્યા સવારોના જવાબ મળી શકે છે ઉલ્લેખનીય છે કે મોલાના વિરુદ્ધ જૂનાગઢ ઉખલી ઘાટકોપર અને સામખિયાળીમાં પણ ગુનો નોંધાયો છે ત્યારે આજના રિમાન્ડ દરમિયાન મૌલાના કયા ખુલાસા કરે છે તે જોવું રહેશે

આ પોલીસ દ્વારા જે રિમાન્ડના મુદ્દાઓ છે તે રજૂ કરવામાં આવ્યા હતા તેમાં અલગ અલગ માહિતી છે તે એકત્ર કરવાની વાત છે તે કરવામાં આવી છે સલમાન અઝરી કે જેમની જેમની ત્રણ સંસ્થાઓ છે અને સાથે સાથે તેમની છ જેટલી યુટ્યુબ ચેનલો છે ત્યારે આ પ્રકારની આ જે ચેનલોમાંથી પાસેથી મળતું ફંડિંગ અને તેમના જે ટ્રસ્ટમાં આવતું ફંડિંગ છે તે ક્યાંથી આવી રહ્યું છે તે દિશામાં તેના એકાઉન્ટની તપાસ છે તે પોલીસ હવે કરવા જઈ રહી છે બંને જે આયોજકો છે તે આયોજકના આ મોબાઈલ છે તે મિસિંગ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ પુરાવાનો નાશ કરવા હેતુથી આ મોબાઈલ છે તે ગુમ કરવામાં આવ્યો હોય તેવી પોલીસને આશંકા છે ત્યારે બંને આયોજકોના મોબાઈલ છે આ તે જપ્ત કરવામાં આવશે ને તેમાંથી કેટલાક મહત્વના ખુલાસાઓ છે તે થઈ શકે તેવી પોલીસને આશા છે અને તે દિશામાં પોલીસ છે તે તપાસ કરી રહી છે આ સૌથી મહત્વની વાત છે કે જે મોલાના છે તેની સામે અલગ અલગ રાજ્યોમાં અને ગુજરાત રાજ્યમાં જે ગુનાઓ નોંધાય છે ત્યારે તેને લઈને પણ તપાસ છે તે થવાની છે છેલ્લા કેટલાક દિવસોથી એટલે કે આ છેલા ટૂકા ગાડામાં જે રીતે મોલાનાએ વિદેશ પ્રવાસો કર્યા છે તે કઈ દેશમાં કર્યા છે ને તેનું હેતુ શું હતો તે દિશામાં પણ પોલીસ છે તે હવે તપાસ કરવા જઈ રહી છે ને તે અંગે પણ તપાસ છે તે કરવાની છે વિધિ સૌથી મહત્વની વાત છે કે ગુજરાત એક શાંત રાજ્ય છે અને શાંત રાજ્યમાં આ પ્રકારની અરાજકતા ફેલાવવા માટેનો આ જે અઝહરી છે તેનો શું પ્રકારનો ઈરાદો હતો તે દિશામાં પણ હવે પોલીસ છે તે તપાસ કરી છે સૌથી મહત્વની વાત છે કે જૂનાગઢને સૌથી સ્પર્શતો મુદ્દો કહી શકાય ગુજરાતને સૌથી સ્પર્શતો મુદ્દો એ કહી શકાય તે એ છે કે વ્યસન મુક્તિના બેનર હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ને આયોજનના અધ્યક્ષ સ્થાને આયોજનના સ્ટેજ ઉપર મજેવડી ગેટની દરગાહમાં સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું એટલે મુક્તિ હેઠળનો આ કાર્યક્રમ હતો કે પછી આ કાર્યક્રમ પાછળનો ઈરાદો છે તે અલગ પ્રકારનો હતો તે દિશામાં પોલીસ અને તેની કડીઓ જોડવા માટે પોલીસ છે તે અત્યારે મથી રહી છે જે અઝારી છે તેનો હેતુ છે તે કયા પ્રકારનો છે અને તેને ફંડિંગ કોર્ટ કર્યું છે આ તમામ પાસાઓને લઈ લઈને તપાસ કરવામાં આવશે આજે બપોરે ચાર વાગ્યે અઝરી અને જે બંને આયોજકો છે તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને તેમાં કેટલાક મહત્વના ખુલાસાઓ છે તે પણ થઈ શકે છે અઝરીનું આંતરરાષ્ટ્રીય કનેક્શન કયા પ્રકારનું છે અને કોની સાથેની તેની સાટકાટ છે તે દિશામાં પણ પોલીસ છે તે હવે તપાસ કરવા જઈ રહી છે જી બિલકુલ મોહિત આભાર તમામ જાણકારી બદલ તો સાથે સાથે પ્રશ્ન એ પણ છે કે મજેવડીમાં જે ઘટના બની તેનું અઝરી સાથે કોઈ કનેક્શન છે કે કેમ જોવાનું રહેશે આ બાબતે શું ખુલાસા થાય છે